કેમ કે જીવનભાઈ તમે આ કારેલાનું બી કયું એમ કે વાવેલું છે તમે? આ કારેલાનું બી છે કોઈનું રે. મારી ખેલા જ વાવી દીધી. હાલો મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, આજે આપણે આવી ગઈએ છીએ એવી જીવનભાઈની વાડીની અંદર. અને મિત્રો, જીવનભાઈ અહીંયા કે દેશી જુગાડ કર્યો છે કે બકાલું કેવી રીતનું વાવેલું હોય ને કે ઓછા ખર્ચે પતી જાય એવું. તો વિડીયોમાં આજે આપણે એ જ બતાવવાની એમની વાડીની અંદર શું શું વાવતર છે અને કેવી રીતનો એમને દેશી જુગાડ કરેલો છે. હાલો તો વિડીયોમાં આગળ બની આવી જાઓ મિત્રો, વિડીયોમાં ખૂબ જ મજા આવવાની. તો જો આ કારેલી વાવેલી છે અને જો એમ કે કારેલા હોતી થઈ ગયા એમ કે નાના નાના, જો તમે અહીંયા જોઈ શકો છો, જો આ અડોડા કારેલા થઈ ગયા અને મોટા હોતી પણ એમ કે થઈ ગયા છે. જો આની અંદર તમને આ મોટા પણ થઈ ગયા એમ. તો જો આ દેશી જુગાડમાં એમ કે વચ્ચે મગ્ન શાહ છે અને પારીની બાજુમાં એમ કે કારેલા વાયા છે. અને જો આ દેશી જુગાડમાં તો આ ફોટા ખોડી અને દોરીઓ બાંધી દીધી એમ કે ઓછા ખર્ચે એમ કે થઈ જાય આપણે એમ કે. જો કારેલા એમ કે ઘણા ચોટ્યા અને આની પા આપણે જીવણભાઈ હોતી કે તો એ કારેલા હોતી ઉતારે છે. તો હાલો આપણે જોઈ લઈએ કેવા કારેલા ઉતારે છે. અને આવી રીતની દોરી બાંધી દીધી છે અને આ જો કારેલા જોઈતા, જો અહીંયા જીવણભાઈ કારેલા ઉતારે છે. જો કારેલા ખૂબ પણ એમ કે સરસ છે. જો આની અંદર કારેલા છે, તો અહીંયા જો આપણે આ જીવણભાઈ છે. તો નાની એવી માહિતી આપણે જીવણભાઈ આગળ લઈ લઈ. જીવણભાઈ, તમે આ દેશી જુગાડમાં એમ કે ઓછા ખર્ચા પતે એવું એમ કે આ કેવી રીતે તમે કારેલાનું વાવેતર કર્યું ની જરાક માહિતી આપો. તો કારેલાના વાવેતરમાં તો એવું છે, આપણે ઘરના ફોટા હતા હરેભાણે. હા, હરેભાણે ફોટા હતા એટલે આપણે પડ્યા હતા બર્તન હાટું રાખ્યા, પછી ખોડ દીધા પડખે પડખે ને વાયર એક એક હરું બાંધી દીધું ઉપર, બરોબર. હા બરોબર, દોરીઓ લાવીને બાંધી દીધી અને વાય દીધા આપણે. પછી અત્યારે એમ કે વાયનો ટાઈમ કેટલો થયો છે? ભાવમાં પછી અત્યારે કેવું કરે? કેટલા કારેલા ઉતાર્યા છે. અને જીવણભાઈ, તમે આ બીજું એમ કે કારેલાની વચ્ચે શું વાયું એમ? આમાં આપણે વચ્ચે બે સા મગ્ન કીધા એમ. બરાબર, એટલે શું એ કારેલા થાય એના મોરા મગ પાકી જાય એટલે આપણે. હા, એમ કે ઓછી જમીન હોય તો એમ કે આપણે ડબલ એમ કે નફો લઈએ એમ કે. રોકાય નહીં જમીન, ઓછી રોકાય અને એમ કે ડબલ વાવેતર પણ એમ કે થઈ જાય. વેલા આધે સડે એટલે નડે નહીં, મગ નીચે રહી જાય. હા, અને કારેલા એમ કે કારેલાનો સમય એમ કે પૂરો થવા આવે એ પહેલાં એમ કે મગ એ આપણે નીકળી જાય, બરાબર. તો હાલો તો આપણે જીવણભાઈ આગળ કારેલા ઉતારીને મૂકાય તો અહીંયા જરી જરાક આપણે માહિતી લઈ લઈ. અને આગળ એમનો કપા હોતી છે આગળ, તો આપણે એમનો કપા હોતી જોઈશું મિત્રો.
જો એમ કે આપણે જીવણભાઈ અહીંયા કારેલા ઉતારી મૂક્યા છે ને જો આ કેવા સરસ મજાના કારેલા છે જો આ સંજયભાઈ બતાવે જો એકદમ એમ કે લાંબા છે ને આપણે એમને જરાક પૂછી લઈએ કે આ એમને કયું બી વાયુ આપણે વાવવું હોય તો આપણને એમ કે ખબર પડે તો એમ કે જીવણભાઈ તમે આ કારેલાનું બી કયું એમ કે વાવેલું છે તમે આ કારેલાનું બી છે કોહિનૂર છે વારી ખેલા જ વાવી બી શું છે ફાયદો આપણે ઉતારવાનો થાય બરાબર ભાવ મળે લાંબાઈના હિસાબે ને વજન થાય આનો બરાબર ઉત્પાદનમાં પછી સારું રહેતું છે ઉત્પાદનનો વજન થાય ને લાંબા હોય એટલે હા વજન થાય કારેલા તો એમ કે બહુ સરસ છે અને ભાવ મળે આનો હા હાલો તો આપણે એમના કપામાં હતી આંટો મારી લઈએ આગળ એમનો કપાનું વાવેતર છે તો એ આપણે જોઈ લઈએ એમને કપા પણ ખૂબ એમ કે સરસ છે હા જો આ જીવણભાઈનો કપા છે જો કપા પણ એમ કે ખૂબ સરસ છે એમ કે માલફાલમાં ને એ રીતે એમ કે સારું છે જો આવી રીતનો છે જો આમાં ચીંડવા પણ થઈ ગયા ને આ રીતે ડબલ છે જો સિરીઝમાં જીવણભાઈ કપાનું બી આ કયું છે આ કપાનું બી છે આપણે અજીત પાંચ છે બરાબર ને આની પાછળ રહ્યું આપણે ઈ છે પાસ હાલો તો આપણી જોઈ લઈએ કેવું છે પાસ બિયારણ જો કપાની ઊંચાઈ પણ એટલી છે જો આ એમને બીજું બિયારણનું વાવેતર કરેલું છે એમાં એમ કે માલફાલ ઝીંડવા પણ એમ કે બહુ સરસ છે ઊંચાઈમાં પણ જો આટલી ઊંચી છે ને આ બી કયું વાવેલું છે આપણે ઓલું વેદા કંપનીનું પ્લેટિના છે બરાબર આના પડકે એક પાસ બીજું એ આના ટાઈપ છે બરાબર એ પણ સારું છે હા પાસ બી જાજો તફાવત નહીં હા એ હોટી હોય અને માલ થોડો વાથીને વધારે એમાં બરાબર માપે હે હા ઊંચાઈ બહુ હોય છે હા ઊંચી તો ઘણી દેખાય છે તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ મિત્રો જરૂરથી કરી લીજો જેથી કરીને અમારો વિડીયો આવે એટલે સૌથી પહેલાં મિત્રો તમને મળી રહે અને તો ચાલો તો આપણે મળશું ફરી એક નવા વિડીયોની સાથે મિત્રો.